વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલ ખાતે આજે મોક ટ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આગની ઘટના બને ત્યારે આગને કેવી રીતે કાબૂમાં મેળવવી તેમજ હોસ્પિટલના અંદરના દર્દીઓને આગથી કેવી રીતે બચાવવા અને આગની ઘટના બને ત્યારે પરિસ્થિતિને કંટ્રોલમાં કેવી રીતે કરવી તે અંગે ગોત્રી હોસ્પિટલ ખાતે મોક ટ્રિલનું આયોજન કરી જણાવવામાં આવ્યું હતું મહત્ત્વને કહી શકાય પાંચસો પંચોતર બળને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ કાર્યરત છે આ હોસ્પિટલમાં લગભગ ત્રણસો જેટલા તબીબો ત્રણસો પચાસ જેટલી પરિચારિકાઓ અને ત્રણસો સિત્તેર જેટલા આરોગ્ય કર્મચારીઓ ખડેપગે ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઇવ ડેઝ કામે લાગેલા છે અને આ મહામારી દરમિયાન ઓક્સિજન સપ્લાય અને ઓક્સિજન થેરાપી એ સૌથી મુખ્ય મુદ્દાઓ છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ઉપયોગ છે વેન્ટિલેટર હોય મલ્ટિપેરા મોનિટર હોય એટલું નેચરલ ઓક્સિજનેશન હોય આના લીધે જે મશીનો દર્દીઓના પ્રવાહને લીધે દર્દીઓ મશીનોને આરામ મળતો નથી ઘણી વખત ઓવરહિટિંગના પ્રોબ્લેમ ઓવરલોડિંગના પ્રોબ્લેમને લીધે આગના બનાવો બનતા હોય છે આપ સૌ જાણતા હશો કે રાજકોટમાં અમદાવાદમાં એસએસજી હોસ્પિટલમાં પારોલ હોસ્પિટલમાં નાના મોટા આગના બનાવો બન્યા હતા જેમાં ઘણી જગ્યાએ દર્દીઓની જાનહાનિ પણ થઈ હતી આના માટે સરકાર ખૂબ ચિંતિત હોવાથી દરેક હોસ્પિટલને તાકીદ કરવામાં આવી છે કે દર મહિનાની છ તારીખની આસપાસ ફાર મોકડીલનું આયોજન કરવામાં આવે જેથી કરીને તમામ સ્ટાફ કે જે લોકો ખરેખર ફાયરનો બનાવ બને એ વખતે એમનામાં ડિસિપ્લિન અને હિંમત રહે અને ગભરાયા વગર આવા ફાયરના ઇન્સિડન્ટની સામે દર્દીઓના ઇવેક્યુએશન કેવી રીતે ફાયર બુજાવી અને દર્દીઓના ટ્રાન્સફર કેવી રીતે કરવા સેફલી બીજી હોસ્પિટલમાં કેવી રીતે મોકલવા એ બાબતની ટ્રેનિંગ મળતી રહે એ માટે આ ફાયર મોકડિલનું અવારનવાર આયોજન કરવામાં આવી રહ્યું છે દર છ તારીખે આ ફાયર મોકડીલનું આયોજન કરવામાં આવશે આજે ગોત્રી હોસ્પિટલ ખાતે છઠ્ઠા માળે આવેલા સર્જિકલ આઈસીયુમાં આ આર્ટિફિશિયલ આગ ઊભી કરી અને ઇન્સિડન્ટ કમાન્ડર દ્વારા જે ચાર પેશન્ટો હતા એમને સેફલી પ્રી ડિસાઇડેડ રૂટમાં રૂટ દ્વારા એસેમ્બલી પોઈન્ટ કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર અમે લોકોએ ડેઝિગ્નેટ કર્યો છે એ એસેમ્બલી પોઈન્ટ ખાતે એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એસેમ્બલી કમાન્ડર દ્વારા જે કોઈ સ્ટાફ અને મેડિસિન અને જે કંઈ ઇક્વિપમેન્ટ મોબિલાઇઝ કરવાના હતા એ પણ કરવામાં આવ્યા ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી અને દર્દીઓને સેફલી ટ્રાન્સફર અન્ય હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે અમારા બે કર્મચારીઓ છઠ્ઠા માળે જે ટ્રેપ થઈ ગયા હતા એમને પણ ફાયર ફાઇટર દ્વારા ઉતારવાની આજે કામગીરી કરવામાં આવી છે આ મોકડીનો મુખ્ય હેતુ કે અવારનવાર પ્રેક્ટિસ થતી રહે અને ફાયરના બનાવ વખતના જે એસઓપી છે એનું પાલન કરવાની પ્રેક્ટિસ થયા કરે તમામ કર્મચારીઓ જેથી કરી સાચે બનાવ બને એ ઘડીએ આ લોકો હિંમતથી કામ કરી શકે એ જ આશય હોય છે આજે આ જે ફાયર મોકડે દરમિયાન જે સરકારી પ્રોટોકોલ મુજબ એક તો અમારા હોસ્પિટલમાં એક ઇન્સિડન્ટ કમાન્ડર બનાવીએ એસેમ્બલી કમાન્ડર બનાવીએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરીએ નજીકના ફાયર સ્ટેશનને જાણ કરીએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને જાણ કરીએ અને કોર્પોરેશનના વોર્ડ ઓફિસરને પણ જાણ કરીએ છીએ અને તમામ કર્મચારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો